સ્વાધ્યાય બે પોઈન્ટ સૂર્ય એક ગરમ પ્લાઝમા આયનીકૃત દ્રવ્ય છે જેની અંદરના ગર્ભ ગર્ભકોરનું તાપમાન વધારે છે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન છ હજાર કેલવીન છે આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી તથા વાયુ ઘનતાઓમાંથી કયા વિસ્તારની હોવાની તમને ધારણા છે જે પ્રમાણે તાપમાન છે એ પ્રમાણે સૂર્ય ઘન કે પ્રવાહી અવસ્થામાં હોવું અશક્ય છે પણ જે માહિતી આપી છે એના એકોર્ડિંગ જે સૂર્યની દળ ઘનતા જે છે એ કઈ હશે લિક્વિડની હશે ઘનતા પ્રવાહીની હશે કે પછી ગેસની હશે એ આપણે નક્કી કરવાનું છે તમારું અનુમાન સાચું છે કે તેની ચકાસણી માટે નીચે આપેલ માહિતી પરથી નક્કી કરી શકો છો કે સૂર્યનું દળ આપણને આપી દીધું છે બે પોઈન્ટ જીરો ગુણ્યા દસની ત્રીસ કેજી અને સૂર્યની ત્રીજે આપી દીધી છે સાઠ સાત પોઈન્ટ જીરો ગુણ્યા દસની આઠ મીટર ઓકે હવે મારે અહીંયા ગેસની દળ ઘનતા કેટલી હોય છે તો જનરલ એક એક જનરલ કન્ડિશન કહી દઉં કે જે આપણું લોખંડ હોય છે હે ને લોખંડ જેમ કે અચ્છા ઘન લોખંડ ઘન લોખંડ જે હોય લોખંડ એટલે કે આયન બરાબર એની જે ઘનતા છે એ કેટલી હોય છે સેવન પોઈન્ટ એટ કેટલી હોય છે સેવન પોઈન્ટ પણ આ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ તમે કેજીમાં એને રૂપાંતરિત કરી શકો છો અચ્છા આ ઘનની થઈ ગઈ હવે લિક્વિડ જે છે તો લિક્વિડ એટલે કે તરલ હે ને ઘન લોખંડ એવું આપણું આવી આવી જશે પ્રવાહી લોખંડ પ્રવાહી લોખંડ ઓકે ને એની જે ઘનતા છે દળ ઘનતા છે એ આપણને કેટલી આપી દીધી છે તો કે ભાઈ સિક્સ પોઈન્ટ નાઇન એટલે આપણે અહીંયા જોઈએ તો આમાં બહુ તફાવત જોવા મળતો નથી પણ ઓક્સિજન કયો વાયુ મતલબ ગેસ ઓક્સિજન ઓક્સિજનનો ગેસ છે વાયુ છે એને ઓક્સિજન ગેસ ઓક્સિજન ગેસ એની જે ઘનતા દળ ઘનતા જે છે એ કેટલી જોવા મળે છે આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ફોર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હવે તમને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબને કેજી પર મીટર ક્યુબ કરતાં આવડી જશે બરાબર ને એ મારે કંઈ ભણાવવાની જરૂર નથી પણ તમે જુઓ આ રેન્જ આ બે રેન્જ ઓલમોસ્ટ સેમ છે જ્યારે આ રેન્જમાં બહુ જ ઘટાડો આવે છે આ રેન્જ બહુ જ મોટી છે જ્યારે આ રેન્જ બહુ જ નાની છે મતલબ ઓક્સિજનની ગેસની જે દળ ઘનતા જે છે એ બહુ જ ઓછી મળે છે ખ્યાલ આવી ગયો ઓકે હવે આપણે આ ક્વેશ્ચન પર આવી જઈએ આના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે સૂર્ય જે છે એ ઘન પ્રવાહીની દળ ઘનતા ધરાવે છે કે પછી લિક લિક્વિડ એટલે કે ગેસ સોરી ગેસ એટલે કે વાયુની દળ ઘનતા ધરાવે છે આપણે ડિસાઈડ કરવાનું છે તો ઘનતા આપણે શોધવાની છે દળઘનતા ઘનતા શું થાય તો ઘનતાનું આપણી પાસે ફોર્મ્યુલા શું છે વેરી ગુડ દળ ભાગ્યા કદ બરોબર દળ આપણને અહીંયા આપી દીધું છે પણ કદની વેલ્યુ મને ખબર નથી તમને ત્રીજા આપી છે તો ત્રીજા ઉપરથી તમે કોઈ પણ પૃથ્વી સૂર્ય ગોળો છે તો ગોળો છે તો એની ત્રીજા આપણે શોધી મતલબ કદ શોધી શકીએ તો ભાઈ પૃથ્વીનું કદ કેટલું થશે પૃથ્વીનું કદ બોલો ભાઈ પૃથ્વીનું કદ ઇઝિકવલ ટુ કેટલું થશે જલ્દી જલ્દીથી કેલ્ક્યુલેટર કાઢી દો ફોર બાય થ્રી ઇન્ટુ બાય આર ક્યુબ આ આપણી પાસે ફોર્મ્યુલા છે ને આ ફોર્મ્યુલાની અંદર બસ વેલ્યુઝ મૂકી દો આ વેલ્યુઝ મૂકી દો ચલો અહીંયા ફોર બાય થ્રી એઝ ઇટ ઇઝ રાખો હેને અને બાવીસ બાય સાત કરી નાખો હવે અહીંયા આર્મી વેલ્યુ કેટલી તો કે સેવન હે ને તો સેવન પોઈન્ટ ટેન ટુ એનો પાવર કેટલો થ્રી બરોબર તો હું જો આ સેવન ઇન્ટુ સેવન સેવન થશે તો એક સેવન કટ કરી દઉં આ સેવન એક સાત સેવન કટ થઈ જશે બરોબર આ બાવીસ દુ ચુમ્માલીસ નીચેવાળું દેખાશે કેમ અચ્છા નીચે ઓળખુદાસ નહીં દેખાય ચલો હું એને આ બાજુ લઈ લઉં છું તો કદ કેટલું થઈ જશે અહીંયા અહીંયા ફોર ટુ ટુ એટી એઇટ હે આઠ આઠ ભાગ્યા નીચે થઈ જશે ત્રણ ઇન્ટુ ફોર્ટી નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ કેટલા થશે આઠ તરી ચોવીસ ટેન રેસ ટુ ટ્વેન્ટી ફોર ઓકે આ આ આપણને શું મળવાનું છે કદ મળવાનું છે મીટર ક્યુબમાં ઓકે અને આને સોલ્વ કરો ચલો જલ્દીથી સત્યાવીસ હે ને જલ્દીથી સોલ્વ કરો ચલો કેલ્ક કેલ્ક્યુલેટરનો યુઝ કરો આના માટે કેલ્ક્યુલેટરનો જલ્દીથી યુઝ કરો અને સોલ્વ કરીને જવાબ લાવો જલ્દી ઓકે શું જવાબ આવ્યો ચૌદ સડત્રીસ ત્રણ ગુણ્યા દસ ની ચોવીસ મીટર ઓકે આ આપણને જવાબ કોનો મળ્યો કદ એટલે કે સૂર્યનું કદ આપણને મળી ગયું હવે એની ઘનતા શોધવી છે તો ઘનતાની અંદર વહેલી જ મૂકી દો ઘનતા શું મળશે આપણને રો હે ને ઘનતા શું થશે રો ને રો કેટલું મળે છે આપણને એમ બાય વી તો એમ કેટલું આપી દીધું છે આપણને બે પોઈન્ટ ઝીરો બરોબર ને ગુણ્યા દસ ની ત્રીસ કેજી ડિવાઈડ બાય અહીંયા આ કેટલું મળશે આપણને વન ફોર થ્રી સેવન પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન એસ ટુ ટ્વેન્ટી ફોર આ ઉપર જશે કેટલું થશે રો ઇઝ ઇક્વલ ટુ જલ્દીથી અને ફરીથી કેલ્ક્યુલેટરનો યુઝ કરો ભાઈ કેલ્ક્યુલેટરનો યુઝ કરો શું જવાબ મળે છે અબાઉટ કેટલો જવાબ મળે છે એ મને ખાલી કહી દો તો આનો જે અબાઉટ જવાબ મળશે એ વન પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન ટેન ટુ થ્રી કેજી પર મીટર ક્યુબ ઓકે કેજી પર મીટર ઘનતા આપણને કેવી મળે છે આ કંઈક મળે છે હવે તમે જુઓ વન પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન રેસ્ટ ટુ થ્રી એટલે આની ઘનતા આપણને કોના રેન્જમાં મળે છે તો ઘન અને લોખંડની રેન્જમાં મળે છે તમે આ વેલ્યુને જો કેજી પર મીટર ક્યુબ કન્વર્ટ કરશો તો તમને ખ્યાલ જ છે કઈ રીતના કેજી પર મીટર ક્યુબ કરવાની કરાવી દઉં ઓકે ચલો કરાવી દઉં તો સેવન પોઈન્ટ એટ ઓકે પહેલાં તો આપણે વન વન ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબને કેજી પર મીટર ક્યુબમાં કરીએ તો એક ગ્રામમાં કેટલા કેજી હોય કે દસની માઇનસ ત્રણ કેજી તો કેજી ડિવાઈડ બાય એક સેન્ટીમીટરમાં કેટલા મીટર હોય છે એક સેન્ટીમીટરમાં કેટલા મીટર હોય છે વેરી ગુડ દસ ની માઇનસ બે અને એનો પાવર કેટલો તો કે થ્રી એટલે આ કેટલું થશે દસ ની માઇનસ ત્રણ ડિવાઈડ બાય દસની માઇનસ છ અને આનો જે સોલ્યુશન આવશે એ કેટલું મળશે તો દસની આ ઉપર ત્રણ જશે ને ઉપર ત્રણ થઈ જશે તો દસની ત્રણ ખાત જેટલું તો આ થશે કેજી પર મીટર ક્યુબ ઓલરેડી આ આનો ક્વેશ્ચન આપણે કરી ચૂક્યા છીએ દસની ત્રણ વન તો દસની ત્રણ એટલે આ કેટલું થઈ જશે સેવન પોઈન્ટ એઈટ ઇન્ટુ ટેન એસ્ટ ટુ થ્રી ગ્રામ ગ્રામની જગ્યાએ આવી જશે કેજી પર મીટર ક્યુબ અને પ્રવાહી માટે શું થઈ જશે તો સિક્સ પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન એસ ટુ થ્રી કેજી પર મીટર ક્યુબ ઓકે તો આ થઈ જશે તમારા ક્વેશ્ચનમાં સેવન પોઈન્ટ મતલબ આ રેન્જ આ રેન્જ જુઓ આ રેન્જ સાથે સેટ થાય છે આની જે રેન્જ છે એ બહુ જ નાની છે આની જે રેન્જ તમે આને મલ્ટિપ્લાય કરશો તો 0.0014 પોઈન્ટ ઝીરો વન ફોર ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી ટેન ટુ થ્રી કરશો તો કેટલું થશે ટેન ટુ થ્રી એટલે ઇન્ટુ વન વન થાઉઝન્ડ સાથે મલ્ટીપ્લાય કરશો તો આગળ વધશે ઝીરો પોઈન્ટ વન ફોર વિચ ઇઝ વેરી લેસ કેજી પર મીટર ક્યુબ હજી પણ એ પોઈન્ટ્સમાં છે એટલે આ બહુ જ નાની વેલ્યુ છે બહુ જ નાની વેલ્યુ છે તો સિમ્પલ આના પરથી આપણે લખી શકીએ શું લખી શકાય કે જે ક્વેશ્ચન કીધો છે એના ઉપર એના 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 પર જઈએ તો સૂર્યની જે ઘનતા છે એ કોની રેન્જમાં આપણને જોવા મળે છે વેરી ગુડ સૂર્યની ઘનતા જે છે એ આપણને ઘન અને પ્રવાહીની ઘનતાની રેન્જમાં જોવા મળે છે બરાબર તો આ કેટલી રેન્જ આપણને જોવા મળે છે તો પ્રવાહી નીચેનું દેખા શકે કેમ ઓકે તો સૂર્યની ઘનતા સૂર્યની ઘનતા પ્રવાહી અને ઘન પદાર્થના પદાર્થની ઘનતા જેટલી જોવા મળે છે બરોબર કે નહીં ક્લિયર ઓકે તો અને આનું કારણ શું છે તો કે અંદરનું ગ્રેવિટેશનલ બળ એટલું બધું સ્ટ્રોંગ છે બહારની સપાટી પર કે એને એટલું દબાવીને રાખે છે મતલબ સૂર્યનું અંદરનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું સ્ટ્રોંગ છે કે એ આઉટર લેયરને એટલું બધું દબાવીને રાખે છે હવે તમને ખ્યાલ છે કે જો કદ ઘટે જો કદ ઘટે કદ ઘટે તો ઘનતા વધશે અહીંયા શું થયું એની ત્રિજ્યા કેટલી છે સાત ગુણ્યા દસની આઠ મતલબ સૂર્યનો ગોળો જે છે એની અંદરનું લેયર જે છે અંદરના જે લેયર છે એ આ આઉટર લેયરને એટલા બધા અંદરની તરફ આકર્ષી રાખે છે એટલું બધું સ્ટ્રોંગલી પકડી રાખે છે કે એ એનું કદ જે છે એ વધવા દેતું નથી એનું કદ વધવા દેશે નહીં અને એ એનું કદ વધવા દેવા ન કારણે મતલબ ગુરુત્વાકર્ષણ બળના કારણે એનું કદ વધતું નથી ને કદ ન વધે તો સિમ્પલ એની ઘનતા વધી જશે અને જો ઘનતા વધી જશે તો ઓબ્વિયસલી એ મતલબ ઘનતા જે છે આપણને કેટલા રેન્જમાં મળે છે તો કે ઘન અને પ્રવાહી ના રેન્જમાં આપણને ડેન્સિટી મળે છે સૂર્યની ઓકે લખી ના